ગુજરાતનું એકમાત્ર સ્વયંભૂ અને સુતેલા હનુમાનજીનું મંદિર જે અરવલ્લી જિલ્લાના મોડાસા સાકરિયા ખાતે આવેલું છે ત્યારે પાંડવ કાળ સાથે જોડાયેલું આ હજારો વર્ષ પ્રાચીન મંદિર પુનઃનિર્માણના શિલાન્યાસ મહોત્સવ યોજાયો હતો। શ્રી ભીડભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ તથા સમસ્ત સાકરિયા ગ્રામજનોના દ્વારા અંદાજિત 7 કરોડના ખર્ચે ભવ્ય નિર્માણ કરાશે, જ્યાં પ્રાચીન મંદિર સ્થાનકે મંદિર ટ્રસ્ટ દ્વારા રૂપિયા 7 કરોડના ખર્ચ ભવ્ય શિખર બંધ ભવ્ય મંદિર નવનિર્માણ કરવાની તૈયારીઓ હાથ ધરાઈ છે। શિલાન્યાસની પૂજા વિધિ સોમનાથ મંદિરના પૂજાચાર્ય ધનંજયભાઈ દવે દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જ્યાં અલગ 5 દિશાઓ પ્રમાણે કુર્મશિલા, ઈશાનશિલા, અગ્નિશિલા, નૈઋત્ય શિલા, વાયુવ્ય શિલા કરવામાં આવ્યો। શ્રી રામ લખેલા 1.25 લાખ મંત્રવાળી પુસ્તક પાયામાં સ્થાપિત કરાઈ હતી। સાકરિયા હનુમાનજી દાદાના મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અને ભક્તો દાદાના દ્વારે પહોંચી ધન્યતા અનુભવી રહ્યા હતા। BS9 TV ન્યૂઝ સાથે ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી। મારું નામ પરેશ સોમપુરા છે અને મારી ઓફિસ અમદાવાદ ખાતે આવેલી છે, સાયન્સ સિટી રોડ પર। અને સાકરિયા ખાતે આજે શિલાસ્થાપનનો જે ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો એના માટે અમને આ જવાબદારી સોંપી છે આર્કિટેક્ટ તરીકેની, એના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ સાકરિયા ગામજનોના। અને ખાસ આ મંદિરની વિશેષતા એ છે કે સુતેલા હનુમાનજી છે, ભારતમાં મને લાગે છે કે 2 જ છે ખાલી સુતેલા હનુમાનજીના મંદિરમાં, એમાં ગુજરાતમાં એકમાત્ર મંદિર આ સાકરિયાનું ગામનું છે જેમાં સુતેલી પ્રતિમા છે હનુમાનજીની। હવે એમાં મંદિર બનાવવામાં એક થોડો જે કહેવાય કે ચેલેન્જ કહેવાય એ એમ હતી કે હનુમાનજીની પ્રતિમાને યથાવત રાખી અને આખું મંદિર બનાવવાનું, એટલે યથાવત રાખીને કરવામાં હનુમાનજીના જે પ્રતિમાનું ઊંચાઈ અને જે પ્રમાણે છે એના પ્રમાણે આખું મંદિર બનાવવાનું થાય, તો એના માટે આપણે વ્યવસ્થિત રીતે એક ડિઝાઇન બનાવી અને સાકરિયા ગામના લોકોને પસંદ આવી, એટલે એ પ્રમાણે આપણે મંદિરનું કામ કરી રહ્યા છીએ। સાકરિયા ગામમાં જે આ મંદિર નિર્માણ પામશે એનું અંદાજિત ખર્ચ 7 થી 8 કરોડ રૂપિયાનો થશે અને બંસીપાળપુર પથ્થરમાં બનશે, જે અયોધ્યાના રામ મંદિરનો જે પથ્થર છે એ જ પથ્થર આ મંદિરમાં ઉપયોગમાં આવશે। એના માટે કોન્ટ્રાક્ટર તરીકે રાજસ્થાનના મીનાક્ષી માર્બલને આપણે એપોઇન્ટ કરેલા છે, એમનું બતાવ એટલે એ લગભગ 2-1 વર્ષમાં કામ પૂરું કરી દેશે। નમસ્કાર, જય શ્રી રામ। સાકરિયા ગામમાં મંદિર હૈ, ઇસકા નિર્માણ કાર્ય મુજે દિયા ગયા હૈ જો પથ્થર મેં બનેગા બંસી પહાડપુર મેં, ઓર યહાં આકે મેરે કો કાફી અચ્છા લગા, યહાં કે ભક્તગણ, યહાં કી જો મૂર્તિયાં હૈ કાફી મુજે અચ્છા લગા, ઓર ઇસ મંદિર કો બનાને કા મેરા એક સૌભાગ્ય હૈ જો યે કામ મુજે મિલા હૈ, ઓર ઇસ કામ કો બહોત ભવ્યતા સે ઓર સુંદર કલાકૃતિ સે બનાયા જાયેગા। ઇસકે શ્રી આર્કિટેક્ટ શ્રી સોમપુરાજી હૈ, પરેશભાઈ સોમપુરાજી, इस हिसाब से हम भी काम कर रहे हैं और हमारा भाग्य है जो ये मंदिर मिला है। ठीक है।